नमस्कार दर्शक मित्रों, कच्छ टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। हूँ जूली पढ़ारिया, तो जोईए आजना स्थानिक समाचार। कच्छमां मलेरियाने अटकाववा जिल्ला पंचायतमां बैठक योजाई। आ बैठकमां जिल्ला आरोग्य अधिकारी, तमाम सीएचसीना तबीबो तथा तमाम समितिओना चेरमेनोए हाजरी आपी चर्चामां भाग लीधो हतो। ભેજવાળા વાતાવરણમાં પાણીજન્ય રોગો વકરવાની શક્યતા રહેલી હોય છે, ત્યારે કચ્છમાં મેલેરિયાને વધતો અટકાવવા માટે આગોતરું આયોજન હાથ ધરી તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં પ્રમુખની અધ્યક્ષતામાં મેલેરિયાને રોકવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું। મચ્છરોના ઉપદ્રવને અટકાવવા 5 ફોગિંગ મશીન નવા ફાળવાશે તેવી જાહેરાત કરાઈ હતી। આ બેઠકમાં મચ્છરોના વિવિધ પ્રકારો પ્રત્યક્ષ દર્શાવાયા હતા અને પ્રોજેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી। છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન આરોગ્ય તંત્રએ મેલેરિયાના ફેલાવા પર મેળવેલા નિયંત્રણ અંગેના આંકડા રજૂ કરી આગામી સમયમાં પણ મેલેરિયાને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। અમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ કુમાર પાંડે આપને જણાવતા આનંદ થાય છે કે આજે મલેરિયાના રોકથામ માટે અને વાહકજનક રોગોને અટકાવવા માટે જો કામગીરી હાથ ધરવામાં આવી હતી એની સમીક્ષા કરવા માટે તમામ તાલુકા કક્ષાથી વિભિન્ન સમિતિઓના પ્રમુખશ્રી અને તાલુકા પ્રમુખશ્રીને બોલાવવામાં આવ્યા હતા અને તમામ બ્લોક હેલ્થ ઓફિસરશ્રીને સન 2009થી લઈને 2014 સુધીની મલેરિયાની જો પરિસ્થિતિ જોઈએ તો 2009માં 2216 કેસ હતા, 2010માં 3237 કેસ હતા, 2011માં 4545 કેસ હતા અને 2012માં 2756 કેસ હતા અને 2013માં 1291 કેસ અને 2014માં અત્યારે 5 મહિનામાં 233 કેસ છે। આ કુલ મલેરિયાના કેસોની વાત થઈ હતી એટલે મલેરિયાના કેસોમાં સતત ઘટાડો થવા મળે છે અને જ્યારે પીએફ કેસ જો છે ફાલ્સીફેરમ અથવા ઝેરી મલેરિયા કેસ છે એ પહેલાં 230 નીકળ્યા હતા 2009માં, 2010માં 306, 2011માં 270 કેસ, 2012માં 100 કેસ અને 2023માં 80 કેસ અને 2014માં 29 કેસ નીકળશે। એકંદરે મલેરિયાના કેસમાં ઘટાડો થયો છે। બીજી એક વાત જોવાના છે કે આપણા જો તાલુકા કક્ષાએ વાત કરીએ તો અત્યારે સુધી જનવરીથી લઈને ડિસેમ્બર મે સુધી 5 મહિનામાં 2,16,000 જેટલા સ્લાઇડ લેવામાં આવેલી છે અને 233 કેસ મલેરિયાના પોઝિટિવ નીકળ્યા છે, એમાંથી 29 કેસ ઝેરી મલેરિયાના કેસ નીકળશે આખા સમગ્ર જિલ્લામાં। ભુજ તાલુકાની વાત કરીએ તો ભુજ તાલુકામાં મલેરિયાના પોઝિટિવ કેસ 93 નીકળેલા છે, 93 કેસીસ મલેરિયાના પોઝિટિવ, એમાંથી 16 કેસ ઝેરી મલેરિયાના છે આખા વર્ષની વાત છે। અબડાસા તાલુકામાં 25 કેસ નીકળેલા છે આખા વર્ષના મલેરિયાના, એમાંથી આવનાર દિવસોમાં દરેક ગામડા ગામ એક કેમ્પનું આયોજન કરવા છે દરેક સીટ ઉપર, બરાબર છે, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દરેક ફલિયા કોઈ પણ ગામ મલેરિયાના સાઇડથી વંચિત નહીં જાય તે માટે આયોજન કર્યા છે અને પોરાનાશક કામગીરી, એન્ટી એડલ્ટ કામગીરી, જ્યાં જ્યાં ખાવા ખુબુચા ભરી ગયા છે એમને પણ દવાઓ છટકીને મલેરિયાને અટકાવવા માટે સઘન પ્રયાસો કરશે, એ માટે માનનીય પ્રમુખશ્રી એકમભાઈશ્રી છાંગા સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ સમિતિના ચેરમેન તરફથી પ્રમુખ પૂરતું સહકાર મળે છે, તાલુકા પંચાયતના જે ચેરમેનશ્રી છે તેની તરફ સહકાર મળે છે અને લોક સહકારથી એ મલેરિયા ઝુંબેશ જે મંચ છે એ મહત્તમ કામગીરી કરીને જે સોર્સ ઓફ બ્લીડિંગ છે એ ઘટકવામાં આવશે અને જે ઇન્ફેક્શનનો લોડ છે એ પણ ઘટાડવામાં આવશે। આવનાર દિવસમાં ઘણી સારી કામગીરી થશે એવી મને અપેક્ષા છે। પત્રકાર મિત્રોનો પણ ઘણો સારો ઓટીસી મસાલા, કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા। રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ। ISO 22000-2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની, એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની, ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી દુર્ગાપુર રોડ, મોબાઈલ નંબર 9099070774, 9099070775, ઇમેલ otcspices@gmail.com, વેબસાઇટ www.otcspices.com। વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે। ભુજના સહયોગ હોલમાં ધોરણ 1-5માં ફરજ બજાવતા 140 વિદ્યા સહાયકોનો પસંદગી કેમ્પ યોજાયો, જેમાં દરેક વિદ્યા સહાયકોને પસંદગીનું સ્થળ આપવામાં આવ્યું।
અહીંના સહયોગ હોલમાં ધોરણ 1-5માં ફરજ બજાવતા 140 વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો. આજે યોજાયેલા આ સ્થળ પસંદગી કેમ્પમાં લખપતના 47, રાપરના 39, અબડાસાના 31 અને મુન્દ્રાના 21 મળી કુલ 140 વિદ્યા સહાયકો આ કેમ્પમાં, જેમાં ધોરણ 1-5માં 136 હાજર હતા અને 8 ગેરહાજર હતા. 4 શિક્ષક ગણિત વિજ્ઞાનના હતા, જેમાં 1 ગેરહાજર રહ્યા હતા. આમ તમામ હાજર રહેલાને પસંદગી પ્રમાણે નિમણૂક આપવામાં આવશે. આ કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાના જે વધુ ખાલી જગ્યાવાળા જે 4 તાલુકા હતા એમાં 138 સામે 136 પ્રાથમિક શિક્ષકો ની જે ફાળવણી રાજ્ય કક્ષાએ થઈ હતી, એમાંથી 121 શિક્ષકો જે હાજર થયા એ 4 તાલુકા લખપત, અબડાસા, મુન્દ્રા અને રાપર તાલુકાને ફાળવી આપવામાં આવ્યા. 136 સરકારે મૂક્યા હતા, એમાંથી 8 ગેરહાજર રહ્યા, 7 સ્થળ પસંદગી ન કરી એમ 121 શિક્ષકો ઓર્ડર પોતાને સ્વીકાર્યા હતા. ઘટનો પ્રશ્ન ઘણા મોટા અંશે હલ થઈ શકશે, એને પરિણામે પ્રાથમિક શિક્ષણને થોડી ગતિ મળશે. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. Only for Sunrise Academy, English Medium, admission open for play group, nursery, junior KG, senior KG, standard 1-5. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, જીકે બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 0283225707. મોબાઈલ નંબર 9979744484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. ભુજના ઐતિહાસિક કુવાઓ પર દબાણ. એક તો આ વર્ષ કચ્છમાં વરસાદ ખેંચાયો છે અને માનવ વસ્તી માત્ર કુવાના પાણી પર આધારિત છે, તો ભુજમાં જેટલા પણ ઐતિહાસિક કુવા છે તેની જાળવણી ભુજ નગરપાલિકા કરી નથી રહી. ત્યારે જ તો કુવાના ઉપર લોકો છપરા નાખી મકાન બનાવવા તરફ વળ્યા છે. જોઈએ એક રિપોર્ટ. ભુજમાં એક તો ગણ્યા ગાંઠ્યા કુવાઓ છે, તેમાં પણ એ કુવાઓ પર લોકો દબાણ કરી રહ્યા છે. એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાદીબાગ વિસ્તાર નજીક આવેલા કુવાઓ પર લોકો દબાણ કરવા લાગ્યા છે. ત્યાં 3 જેટલા કુવાઓ છે, જ્યાં એક કુવામાં ગટરનું પાણી જાય છે, જ્યારે એક કુવામાં લેહભાગુ તત્વો મોટર અને કેબલ જ કાઢી ગયા છે, જ્યારે ત્રીજા કુવા ઉપર તો અમુક તત્વોએ છપરો બનાવી દીધો છે અને દબાણની શરૂઆત કરી દેવામાં આવી છે. ભુજ શહેરમાં પાણીના જતન માટે અને કુવાના જતન માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ ખરેખર કુવાનું જતન થાય છે ખરું તે પણ મહત્વનું છે, પરંતુ ખાદીબાગ પાછળ આવેલા 3 કુવાનું જતન જો નગરપાલિકા કરશે અને આ કુવામાં રિચાર્જ કરશે તો પાણીની સમસ્યાને નિવારી શકાય તેમ છે. આગામી દિવસોમાં ભુજ નગરપાલિકા શું કાર્યવાહી કરે છે તે મહત્વનું છે. મેં હર રોજ સવારે 8 વાગે સે 10 વાગે 11 વાગે તક ચાલુ રાખતા હું. નહીં અભી કુછ નહીં, અભી સાદા નહીં, અભી નહીં મિલતી હૈ પગાર. મેરે કો યહાં 15 સાલ જૈસા હો ગયા હૈ ઓર મીટર અભી દો વર્ષ જૈસા મીટર કો હો ગયા હૈ લગે હુએ. દો વર્ષ સે યે એરિયા અપના ખાદીબાગ કે પાસ બોલતે હૈ, સામને બાગરી ફરિયા હૈ, ઇસમે પાણી જાતા હૈ. એ પેક તો ઇસલિયે ગયા કે કુત્તે વુત્તે વગેરે હૈ ના, ઇસમે સંડાસ વગેરે કરતે થે, ઇસલિયે ઓ લોગોને પેક કરવા દી. સમસ્યામાં એવું છે કે આ જે બે જે કુવા છે બાજુ બાજુમાં છે એ ઐતિહાસિક કુવા છે, અને ઐતિહાસિક કુવા છે ત્યાં કને આ ઝુંપડપટ્ટી વાળાઓએ એવો કબજો જમાવી લીધો છે કે આની અંદર ગટરનો પાણી એમાં જાય છે, અને એ લોકો તાળાવના ખોલ બંધ પણ પોતે કરે છે, મોટરો પણ પોતે ચાલુ કરે છે. અને જે એક કુવો છે આમાં, એમાં તો બિલકુલ ગટરનો જ પાણી છે. અગર એ કુવાને સફાઈ કરી નાખવામાં આવે તો આ આટલા ફરિયામાં એ પાણીનું વિતરણ કરવામાં આવે તો એ ફરિયાને માટે પાણીની એકદમ સમસ્યા હલ થઈ જાય અને તંગી એની કોઈ ઉત્સ નહીં, પાણીની બરોબર વ્યવસ્થા થઈ શકે. એ પાણીની જરૂરિયાતવાળો પ્રદેશ છે,
કચ્છની અંદર લગભગ બે વર્ષે એકાદ દુષ્કાળ પડતો હોય છે, જેને પાણીને પહોંચી વળવા, પાણીની અછતને પહોંચી વળવા માટે ગામોગામ, શહેરોમાં, ગામોમાં, બધામાં તળાવો ખોદવામાં આવતા. તે ઉપરાંત એ વખતમાં જે કોઈ જાગીરદાર હોય, જમીનદાર હોય, એ પણ તળાવો બનાવતા, કૂવાઓ બનાવતા. તે ઉપર જે માજન છે એ આજે બિનઉપયોગી થઈ ગયા છે. ઘણી જગ્યાએ દબાણો થઈ ગયા છે, ક્યાંક એમાં ગટરના પાણી ઠલવાય છે, ક્યાંક કાંઈક થયું છે. તો ખરેખર આ જે કૂવાઓ હતા એ પહેલાં, આજે ટેકનોલોજી, એવી ટેકનોલોજી તે વખત નથી, તો એ વખતમાં એવા જાણકાર વ્યક્તિઓ હતા, જેમ પગીનો પગ જોઈને ચોરને પારખી શકતા, તેમ એની ભૂરચના અને એના વનસ્પતિ ઉપરથી એમને ખ્યાલ આવતો કે આ જગ્યાએ પાણી છે. તો જ્યાં જ્યાં કચ્છની અંદર જે કૂવાઓ છે એ કૂવામાં અમુક જગ્યાએ કે માણસ ઉતરીને પાણી પી શકે એવી સેલોર વાવો છે. તે ઉપરાંત ઘણી જગ્યાએ એવા કૂવા છે કે જે સિંચીને પાણી ભરી શકે. તો ખરેખર આવા જે કૂવાઓ છે જ્યાં જ્યાં હોય એને નવસાધ્ય કરવા જોઈએ, જેથી કરીને આવી પાણીની જે સમસ્યાઓ અત્યારે ઉદભવે છે એ સમસ્યા ઉદભવે નહીં અને લોકોને પૂરું પાણી મળી શકે. પાણી એ જીવન છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબિટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ, છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ, ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે દિવ્ય ભાસ્કર ની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054, 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए. बाय बाय. रक्तदान करीजो, बहुत मजा आएगा. અષાઢી નવા વર્ષના સપરમા દિવસે કચ્છની દેશદેવી માં આશાપુરા ભુજ મંદિરે આરાધના ચોકની પાયાવિધિ કરાઈ. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. કહેવત છે, અષાઢી બીજ ને વાદળ ને વીજ. વરસાદના અમી છાંટડા સાથે કચ્છીઓ નહીં સમગ્ર રાજ્યવાસીઓ અષાઢી બીજના દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આમ જોઈએ તો અષાઢી બીજે પડતા અમી છાંટડા એક સારા સુકનની નિશાની છે, પરંતુ આ વખતે અમી છાંટડાથી બધા વંચિત રહ્યા હતા. પરંતુ અષાઢી બીજની ઉજવણી સમગ્ર કચ્છ જિલ્લામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી. લોકોએ પોતાના ઘરના દુકાનના મુહૂર્ત કર્યા હતા, જ્યારે મંદિરોમાં સવારથી ભક્તોના ટોળા દેખાતા હતા. ભુજમાં આશાપુરાના મંદિરે પણ અષાઢી બીજના શુભ દિને મંદિર પરિવાર તથા સભ્યો તરફથી સમગ્ર મંદિરને રંગબેરંગી ફુગાથી શણગારવામાં આવ્યું હતું અને શુભ મુહૂર્તે મંદિરના પ્રાંગણમાં આરાધના ચોકનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજે કચ્છી નવો વર્ષ અષાઢી બીજ, જે દરેક કચ્છીઓનો એક અદરાખા ઉત્સાહનો અલગ સંચાર હોય છે અને દરેક ઉત્સાહને કઈ રીતે ઉજવવો, જેમાં ખાસ કરીને દરેક આપણા કચ્છ દેશની દેશદેવી માં આશાપુરા એનો ખાસ માથું નમાવી અને પોતાનું કાર્યનો પ્રારંભ કરે છે. અને આજે અષાઢી બીજ નિમિત્તે મંદિરની અંદર જે કે બેગડાની પરિવાર તરફથી બલૂનોનો આખો શણગાર બનાવી અને શોભામાં અભિવૃદ્ધિ કરી છે. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું શાહસ શ્રી રેસિડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પત્રી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પત્રીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000 ના 30 હપ્તા અને 10000 ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300 ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300 ના સળંગ 36 હપ્તા ભરો. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ, 315 ફર્સ્ટ ફ્લોર, એ વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ.
मोबाइल नंबर 9825965083। ऑर्गेनाइजर सुलेमान ए सुमरा। बुकिंग पार्टनर। कच्छी नवा वर्ष ने असाढ़ी बीज ने सलोनी संध्याए भूजना अदाणी मेडिकल हॉल में डायरो गुजराती मेगास्टार उपेन्द्र त्रिवेदीए गजाव्यो। गुजराती रंगमंचना मेगास्टार उपेन्द्र त्रिवेदीए कच्छमित्र अने गुजरात राज्य संगीत नाटक एकेडमी द्वारा आयोजित जवेरचंद मेघाड़ी वार्तानो प्रख्यात रतनगियु रोडनो एक पात्र अभिनय करी अदाकारीना साते कोठा बींदी नाख्या। एमना अभिनयना कामड़े भूजनी जनताने एवा घेला कर्या के तेमने स्वीकार्यु तेओ साचा अभिनय सम्राट छे। कच्छी नवा वर्षनी सोहामणी संध्याए भूजना अदाणी मेडिकल कॉलेजनो हॉल मेहमानो अने आमंत्रितोथी खचाखच भराई गयो हतो। कच्छनी जनताने प्रथम वखत उपेन्द्र त्रिवेदीनो अभिनय जोवा अने जाणवा मळ्यो। उपेन्द्रभाईए कह्युं के दुनियामां भगवान पछी सौथी वधु माणसोनुं सर्जन नाटककारे कर्युं छे। पद्मश्री विजेता आ कलाकारे एम पण कह्युं कि अभिमन्युना छ कोठा विंदे ए सारो कलाकार कहेवाय छे, पण सातमो कोठो विंदे ए साचो पाणीदार कलाकार कहेवाय। कच्छना जाणीता अंजारना जैसल जाडेजाना पात्रमां उपेन्द्रभाईने लोको आजे पण भूल्या नथी। आ प्रसंगे वेलजीभाई गज्जरना पुत्रे कच्छी अने गुजराती जाणीता गीतोनो रसथाळ पीरस्यो हतो। उपस्थित महानुभावो अने राजकारणीओ तथा आमंत्रितोनी हाजरीमां असाढ़ी बीजनी आ सांज कच्छीओ माटे उपेन्द्रभाईना सत्वारे अविस्मरणीय बनी रही। सहकारी बैंकोमां जाणीतुं नाम दी भूज मर्केंटाइल कोऑपरेटिव बैंक लिमिटेड। बैंके मेळवेला छे उत्कृष्ट एवोर्डो, राजीव गांधी शिरोमणी एवोर्ड, बेस्ट बैंक एवोर्ड, 0% एनपीए एवोर्ड अने समग्र भारतभरनी 2000 पण वधु सहकारी बैंकोमांथी नंबर 1 बेस्ट परफॉर्मिंग कोऑपरेटिव बैंकनो एवोर्ड जे बैंकना फाउंडर चेरमेन श्री महेन्द्रभाई मोरबियाए मेळवेल छे। आ छे बैंकना डायरेक्टर सीओ। तिभुज मर्केंटाइल कोऑपरेटिव बैंक लिमिटेडना પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં જુ કરે છે નવી આકર્ષક યોજનાઓ। રૂપિયા 1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજદર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને FDમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ। અમારી નવી સ્કીમનો લાભ લેવો વરિષ્ઠ સન્માન સ્કીમ, 500 થી 5000ની નાની બચત કરી મેળવો 4 લાખ સુધીની રકમ એક સાથે। બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો। લાંબી ઇંતેજારી બાદ ભુજમાં નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરાઈ। અનાવરણ કાર્યક્રમમાં લોકોને એકઠા કરવામાં નેતાઓની દેખાઈ નિરસતા। ભુજમાં હમીરસર તળાવ પાસે સ્વામી વિવેકાનંદની બેડોળ પ્રતિમા હટાવાયા બાદ સ્વામીજીના વ્યક્તિત્વને છાજે તેવી પ્રતિભાશાળી પ્રતિમા લગાવવા લાંબા સમયથી માંગણીઓ કરાઈ રહી હતી। સ્વામીજીની આબેહૂબ પ્રતિમા લગાવવા નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયાથી લઈને પ્રતિમા સ્થાપના સુધીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેનું અનાવરણ કર્યું હતું। સ્વામીજીની પ્રતિમા અનાવરણ પ્રસંગે ભુજ નગરપાલિકા તેમજ કચ્છના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે અનાવરણ કાર્યક્રમમાં નગરજનોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી હતી। સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમો દબદબાભેર પૂર્ણ કરવા, લોકોની ભીડ એકઠી કરવા રાજકીય નેતાઓ ભાડૂતી લોકોને પણ બોલાવીને મૂછ ઊંચી રાખતા હોય છે, પરંતુ દેશના મહાપુરૂષ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે વધુમાં વધુ શહેરીજનો એકઠા થાય તેવા પ્રયાસો સહેજે કરાયા ન હોય તેવું ખાલી પડેલી ખુરશીઓ પર જણાઈ રહ્યું છે। આજે કોઈ પણ મહાપુરુષની નગરમાં પ્રતિમા મુકાય તો એનો હેતુ હોય છે કે એમાંથી શહેરીજનો યુવાનો એમાંથી પ્રેરણા લે। ત્યારે અગાઉ પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમા હતી, પણ કોઈ પણ કારણોસર એ ગૌરવશાળી એને વ્યક્તિત્વ એમાંથી દાર્શનિક વ્યક્તિત્વ ઉપસ્થિત ન હતું। એટલે રામકૃષ્ણ મંડળ, યુવક મંડળ, વિવેકાનંદ મંડળો અને અનેક સંસ્થાઓ વ્યક્તિગત રજૂઆતો પણ થતી હતી, પણ સ્વાભાવિક છે
કે નવી પ્રતિમા બનાવવી એટલે ઓછામાં ઓછા 5-7 લાખ રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચ થાય. ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળે આ આખું બીડું ઝડપ્યું અને હું આ સ્થળથી ચોક્કસ ભુજ નગરપાલિકાનો પણ સરહદે આભારી છું કે નગરપાલિકાએ અમને આ બનાવવા માટેની મંજૂરી આપી અને ભાડા દ્વારા આ માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા અને ટેન્ડરમાં ઓછા ભાવ આવે ઉપરાંતની એની કારીગરની કુશળતા એની ક્વોલિફિકેશન તમામને ધ્યાનમાં રાખી અને પારદર્શક રીતે આ સ્વામીજીની સ્ટેચ્યુનું કામ અમદાવાદના એક કુશળ કારીગરને સોંપવામાં આવ્યું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાની પ્રતિમા મૂકી છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ જે થઈ રહ્યું છે એમાં મને અહીંયા આવવાનું થયું છે. હું અત્યારે પોરબંદર રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલમાં આજે આ પ્રસંગ બહુ સારો પ્રસંગ છે. આજે કચ્છનું નવું વર્ષ આષાઢી બીજ અને સારા દિવસે આ સરસ મજાની પ્રતિમાનું અનાવરણ થાય છે. સ્વામી વિવેકાનંદ ભારત દેશના યુવકોના આઇકોન હતા. એમણે પોતે પણ કહ્યું હતું કે ભારત દેશનો જો આગળ લઈ જવું હોય વિશ્વના સત્તારંગની સાથે તો ભારતના યુવકો જ કરી શકશે અને એટલા માટે જ દરેક શહેરમાં જ્યાં પણ સંભવ હોય બને ત્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ થાય અને યુવકો સ્વામી વિવેકાનંદના આદર્શ લે. વિવેકાનંદના આદર્શ ઉપર આપણા ભુજના યુવાનોએ, ખાસ તો કચ્છના યુવાનોએ અને સર્વ ગુજરાત અને ભારત દેશના યુવાનોએ પોતાનું જીવન તૈયાર કરવું પડશે. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ સેલ સેલ, 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 2-24 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ડીએન ઝાલા, મોબાઈલ નંબર 9712346028. એકે ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માધાપર હાઈવે પર સિમેન્ટ ભરેલી ઓવરલોડેડ ટ્રક રોડ ઉતરી ધડાકાભેર લાઇટના થાંભલામાં અથડાતા સર્જાયો અકસ્માત. સદભાગે કોઈને ઇજા થઈ નથી. કચ્છની અંદર ભારે વાહનોમાં અવારનવાર ઓવરલોડેડ સમસ્યા રહેતી હોય છે. હમણાં થોડા સમયથી ઓવરલોડેડ ગાડીઓને ટાંચમાં પણ લેવામાં આવે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચાવવા માટે ટ્રક માલિકો વધારે પડતો માલ ટ્રકમાં ભરતા હોય છે, જેને કારણે ઘણીવાર ડ્રાઈવરો બેલેન્સ કરી શકતા નથી અને અકસ્માત સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત માધાપર હાઈવે પર બન્યો છે, જેમાં એનવી આહિરની GJ12U5481 ઓવરલોડેડ સિમેન્ટ ભરી જતી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા ટ્રક વીજળીના થાંભલા સાથે અથડાઈ અને રોડ ઉતરી ગઈ હતી, પરંતુ કોઈને ઇજાઓ થઈ નથી. વુડ સિટી ફર્નિચર, આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ.
એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરિયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. મારું નામ દેવાંગી છે, હું એમની દીકરી છું. અને મારા મમ્મી ઉપર ગંદા ગંદા કોઈ કાગળ લખે છે, ગંદા ગંદા ફોન કરે, ફોનમાં તો બ્લેન્ક કોલ જ છે, ફોનમાં કોઈ વાત જ નથી કરતું. અને કેટલા ટાઈમથી એને હેરાન કરે છે આવી રીતે, રોજના 200-250 ફોન આવે છે. ને પહેલાં એક વખત ભુજમાં ફરિયાદ કરી છે, એની છેડતી કરી હતી પહેલાં, તો અહીંયા ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ કરી હતી એની, માનકુઆ એની ફરિયાદ કરી છે, પહેલાં પણ ફરિયાદ કરી છે એની, પણ એનું કાંઈ રિઝલ્ટ નથી મળ્યું અમને. 2-2.5 વર્ષથી ચાલે છે આમ. મારી નાખીશ હું તને, જાનથી મારી નાખીશ, હું તારા ઉપર એસિડ છાંટીશ, હું તું રસ્તા ઉપર, તું રસ્તા ઉપર હાલી જતી હઈશ તારી ગાડીથી તો હું તને ઉડાડી નાખીશ, હું આ કને તારા જીવથી હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી દે છે. તારા ઘરમાં હું કાંઈક પણ ખોટું કરીશ, તારા ઘર સળગાવી દઈશ, તારા ઘરમાં તારા મિસ્ટરને હેરાન કરીશ, હું તને હેરાન કરીશ. હું ડ્રાઈવર છે ને, હું આ ખાવડા CHCમાં અત્યારે છે, ઉમેદભાઈ અબોટી. એટલે અત્યારે આપણે આજે જ આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ કે 1 રૂપિયો 69 પૈસાનો વધારો થયો છે. એટલે ટેક્સની ગણતરી કરતા લગભગ હજી સુધી અમને ભાવ આવ્યા નથી કંપની તરફથી ફાઇનલ, પણ અંદાજ છે કે 2 રૂપિયા 10 પૈસાથી કરીને 2 રૂપિયા 72 પૈસા સુધીનો વધારો આવી શકે છે. એટલે આપણે 74 રૂપિયા 84 પૈસા ભાવ છે, ને આપણે અંદાજે લગભગ અત્યારે હવે રાતના 12 વાગ્યાથી 76 રૂપિયા 96 પૈસા અબાઉટ થાય, 1 પૈસો ઓછો કે 1 પૈસો વધુ એ રીતે ભાવ આવશે. હવે પબ્લિક હવે કેટલું સહન કરે? આપણે અત્યારે જોઈએ કે રેલવેના ધરખમ ભાડા 14% ઉપરાંતનો જે ફેર વધ્યો છે, એટલે આ રીતે પેટ્રોલમાં વધ્યા છે. તો પેટ્રોલમાં તો હવે એક જે ઓપન માર્કેટ છે, પ્રાઇસ મિકેનિઝમ હવે કંપનીના અંડરમાં છે, તો મને લાગે છે કે આ કોઈ લોજિકલી મને સમજાતું નથી કે ભાવ વધારો સુકામાં પેટ્રોલમાં કરવામાં આવ્યું છે. પણ હવે કંપનીની પોલિસી છે અને ટોટલી હવે કંપનીઓને નક્કી કરવાનું હોય છે કે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ જે છે એનો મિકેનિઝમ જે છે એ ગવર્મેન્ટના હાથમાં છે. અને એમાં પણ હવે કંઈક બહુ ડિફરન્સ નથી રહ્યો, લગભગ 2-3 રૂપિયા જેવી નુકસાની ઓઇલ કંપનીઓની જે આવે છે આપણે પેપરમાં વાંચીએ એ પ્રમાણે, તો એ પણ હવે એક મામૂલી નુકસાની છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા.